વિભાગ દ્વારા માળિયા હાટીનાની ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રેકોર્ડ 315 બોટલ રક્તદાન થયું. જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય માળિયા હાટીના તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ હમીરભાઈ સિંધવ કેની વડુકર બીઆરસી ભવનના માઢક તાલુકા શિક્ષણ અધિકારી હિંસુ ચાણક્ય સ્કૂલના બાલુભાઈ ભોજક ગિરનાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અશોક શિંદે તેમજ શિક્ષકો કુંભાની સહિતમાં મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રેકોર્ડ બ્રેક રક્તદાન થયું છે. જિલ્લામાં 6 તાલુકામાં રક્તદાન કેમ્પો યોજાયા હતા, જેમાં માંગરોળ તાલુકામાં 305 બોટલ રક્તદાન થયું હતું, જે રેકોર્ડ હતો. પણ માળિયા હાટીના તો અધ્ધર હતા. 315 બોટલ રક્તદાન થયું છે. ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનો, પત્રકારો, સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 જૂનાગઢ. આરએસ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જૂનાગઢ. સમગ્ર રાજ્યની અંદર, દેશની અંદર અને વિશ્વની અંદર જ્યારે કોરોનાની મહામારી છે, મોટાભાગના લોકો કોરોના મહામારીની સામનો કરી રહ્યા છે. એવા સમયની અંદર અને થેલેસેમિયાથી પીડાતા આપણા ભૂલકાઓ માટે થઈને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક સામાજિક ઉત્થાનનું કામ, એટલે કે બ્લડ ડોનેશનનું કામ કરવા જઈ રહ્યા છે. અને એના માધ્યમથી જૂનાગઢ જિલ્લાની અંદર આજ દિન સુધીની અંદર 6 બ્લડ ડોનેશન કેમ્પ અમે ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને 1241 બોટલ એ સરકારી સિવિલ હોસ્પિટલની અંદર અમે જમા કરાવી છે. આજે 7મો બ્લડ ડોનેશન કેમ્પ માળિયા તાલુકાની અંદર અમે આયોજન કર્યો છે. અમારા માળિયા તાલુકા અને આજુબાજુના વિસ્તારના સારસ્વત મિત્રો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, સંચાલકો, આચાર્યો અને સામાજિક જવાબદારી નિભાવતા સમાજના શ્રેષ્ઠી લોકો અને વાલીઓ પણ આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોડાયા છે. આ બ્લડ ડોનેશન કેમ્પનું મહત્વનો હેતુ સમાજની, અમારી શિક્ષણની ભાગીદારી અને શિક્ષણના માધ્યમથી દરેક કોઈ વ્યક્તિ બ્લડ થી વંચિત ન રહે, કોઈ હોસ્પિટલોની અંદર જાય અને મુશ્કેલી ન અનુભવે એવા હેતુથી માનનીય વિનોદ રાવ સાહેબ, માનનીય સચિવશ્રી શિક્ષણ વિભાગ, માનનીય મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના સીધા માર્ગદર્શન અને પ્રેરણા નીચે, જિલ્લાનું વહીવટીતંત્રની દેખરેખ નીચે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી અને સહજતાથી બ્લડ મળી રહે એવા હેતુથી આયોજન છે. મને આશા અને અપેક્ષાઓ છે કે ટીમ સોરઠ દ્વારા કરેલા કાર્યની અંદર એક યજ્ઞમાં આહુતિ આપવા માટે મારો શિક્ષક, મારો સંચાલક, મારો આચાર્ય અને ગામનો આગેવાન અને વાલી જોડાયેલો છે. ત્યારે આ યજ્ઞની અંદર આપ સૌ સાથે મળી જય સોરઠ, જય શિક્ષણના નારા સાથે આ શિક્ષણ કાર્યની અંદર અને આ યજ્ઞની અંદર આપણે સૌ આહુતિ આપીએ તેવી અભ્યર્થના સાથે. થેન્ક યુ. તમામ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં કેમ્પ થવાનો છે? બિલકુલ, દરેક તાલુકાની અંદર પૂરા કર્યા છે. 7 કેમ્પ અમે પૂરા કરી દીધા છે. 8મો કેમ્પ અમારો 12 તારીખે મેંદરડા ખાતે જીપી હાઈસ્કૂલની અંદર આયોજન કર્યું છે.